આપનું નામ સુનિતાબેન. બેન એક બનાવ બન્યો કે શું બનાવ બન્યો? બનાવ ભાઈ એવું છે, એક ભાઈ વ્યાજ વટાવણું કરે છે. મારા ઘરવાળે જરૂરિયાત મુજબ એની પાસેથી 20,000 રૂપિયા લીધા હતા અને એ રોજ બંટે પેટે 200 રૂપિયા વ્યાજ ભરતા હતા. આ બાબતે અમે એની પૈસા પૂરા કરવા ગયા ને ત્યારે એન પપ્પાને કા ફડાકા કરી લીધા. એન પપ્પાએ ઘરે આવીને અમને વાત કરી એટલે અમે વાત કરતા કરવા ગયા હતા કે ભાઈ તને વ્યાજ ને બધું બરાબર દઈ છે તો શું શું લેવાને અમને આવી રીતે હેરાન કરેશ અને તે શું લેવાને કા ફડાકા ભાઈના? તું કાંઈ અમને એમને તો પૈસા નથી દેતો ને ભાઈ, તું કેસ એટલે રોજ ના તને વ્યાજના પૈસા તને દઈ. એવી રીતે એને અમારી અરે વાત જ કરતા હતા તો અભદ્ર મારી એને વ્યવહાર ચાલુ કર્યો અને અમારા વચ્ચે મારામારી થઈને એની દુકાનમાં રાખેલા એને તમામ હથિયાર કાઢી મને ધોકાથી ને એમણેથી મારીને મારા છોકરાને ચરીથી મારી નાખ્યો. એવા છોકરાને મને ધોકા માર્યા હતા એટલે હું બેભાન થઈ ગઈ હતી. હું જયારે હોશમાં આવી મારો છોકરો પડી ગયો હતો. કેટલા લોકો દ્વારા માર મારવામાં આવ્યો? ઈ કમલેશભાઈ ને એના બે દીકરા એ બધા હતા. પછી હું બેમાં થઈ ગઈ હતી પછી એની મને કાંઈ ખબર નથી. એના છોકરાએ મારા છોકરાને ધરીના ઘા માર્યા. એ નથી ખબર ભાઈ, મારા છોકરાને મારી નાખ્યો. હવે હું કાનું કહું તમે જગ્યા લાકડા બગલા પાસે ખોડિયાર પાન એનો જ એ ભાઈ એની દુકાન છે અને એ જ્યાં વહીવટ બધા કરે છે. મીર ઠાકર 20,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા. 20,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા બાપાએ. તે દેવા ગયા હતા, દેવા ગયા હતા તો એ લોકોએ એવી માંગ કરી કે આજનું વ્યાજ જોશે જ અમારે. એ માંગ કરતા મારા બાપાએ ના પાડી કે ના વ્યાજ તો ન દો, અમે તમારી મૂડી દઈ દીધી. અમે જ્યારે પૈસા લેવા આવ્યા હતા ત્યારે તમે વ્યાજ કાપીને પૈસા આપ્યા હતા. તો કે ના, એ કે મેં પૈસા દીધા હોય તો હું કહું એમ થાય એમ કરીને 3-4 ફડાકા મારી લીધા પપ્પાને. પછી પપ્પા ઘરે આવ્યા, પપ્પાએ વાત કરી કે આ રીતે હું પૈસા દેવા ગયો હતો અને આ બાબતે મને માર્યો, કાંઈ વાંધો નહીં. પછી અમે ફરી વાર ગયા અને એને કીધું કે આલ્યો તમારા પૈસા ના. ત્યાં તો એના છોકરા જીગરે મારા ભાઈને છરીનો ઘા ઝીકી દીધો અને તેના પપ્પાએ કમલેશભાઈએ મારા મમ્મીને પાઈપ વડે માર મારવા માંડ્યા અને જીગરે 3-4 ઘા મારી દીધા તો ભાઈ એક્સપાયર થઈ ગયો ને મમ્મી બેભાન થઈ ગયા હતા. 3-4 પાઇપ માર્યા ને તો કમલેશભાઈ આ બનાવ બન્યો તો લાખના બંગલા પાસે ખોડિયાલ પાને. કોઈને મુશ્કેલી ના પડે, મારા ભાઈ ની જેમ બીજાના જીવ ના જાય એ પ્રત્યે હું સરકાર ને માંગ કરું, પોલીસ કમિશનર ને માંગ કરું કે મારા ભાઈને ન્યાય આપે અને આવા વ્યાજખોરો ને કડક કાર્યવાહી કરે અને એના નિયમો નું પાલન કરે એ રીતે કડક ને કડક કાર્યવાહી કરે. અમે ડેડ બોડી જ્યાં લગી સ્વીકારવાના નથી, જ્યાં લગી મારા ભાઈ ને કે મારા પરિવાર ને ન્યાય નહીં મળે ને ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી.